નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતથી. આપણું ગુજરાત, હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાત પર સતત ત્રીજા દિવસે મેઘાનું આક્રમણ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ. દક્ષિણ ગુજરાત અને અંબાજીમાં પણ તોફાની વરસાદ. અમરેલી કચ્છમાં ભારે પવન અને કરા સાથે વરસાદ. અંબાજીની બજારોમાં નદીની માફક વહેતા થયા. હજી 24 કલાક કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હજી પણ 24 કલાક વરસાદ થઈ શકે છે, જે જાણકારી હાલમાં મળી રહી છે. અનેક એવા વિસ્તારો છે કે જે ધોધમાર વરસાદ જે થઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં, તેવી રીતની પરિસ્થિતિ આગામી 24 કલાક માટે પણ છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો હાલના અત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક પણ દ્રશ્ય જૂના નથી. જે પરિસ્થિતિ થઈ છે તેને માનવું મુશ્કેલ છે, પરંતુ કુદરત કોપાયમાન છે. કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને મેઘરાજા તમામ લોકોના મૂડ બગાડતા તે માટે જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોને મોટું નુકસાન છે. દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો. કરા સાથેનો વરસાદ અમરેલી સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોને ધમરોળ્યા અને ત્યારબાદ પાણી ભરાવાની શરૂઆત. જળજમાવના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉત્તર ગુજરાત હાઈવેના ત્યાં પણ જોવા મળી રહ્યા છે, અમરેલીમાં પણ જોવા મળ્યા છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં આકાશી આફત આજે પણ ત્રાટકી. અંબાજી અને સુરેન્દ્રનગરમાં કરા સાથે પડેલા વરસાદે ખેડૂતની ઊંઘ ઉડાડી. ધોધમાર વરસાદ, આકાશમાંથી પડી રહેલા ધાણી ફૂટકરા, રસ્તા પર સહેલાબ જેવી સ્થિતિ. આ દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના. ભર ઉનાળે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ સાથે વાતાવરણ પણ પડ્યા. વરસાદની તીવ્રતા એટલી હતી કે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જરા આ દ્રશ્યો જુઓ, રસ્તા પર પાણી જ પાણી છે. આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે અત્યારના ઉનાળો ચાલી રહ્યો છે. જાણે કે ચોમાસું જામ્યું હોય એમ અંબાજીમાં કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખૂબ વરસ્યા. ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી ભરાયા અને અહીંથી પસાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે કેટલાય દિવસોથી ભીષણ ગરમી સહન કરી રહેલા લોકોને બફારાથી મોટી રાહત મળી. આ તરફ ભારે વરસાદ અને કરાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ તરફ ઝાલાવાડ પંથકમાં પણ વાતાવરણ પલટાયું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસ્યો. ભર ઉનાળે આવેલી આકાશી આફતથી ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાય. સુરેન્દ્રનગર અને વઢવાણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. રામપરા, ટીંબા, વાઘેલા, માળોદમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી. આ તરફ ખેડૂતોએ વાવેલા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. રાત પડતા પડતા તો કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો. પોરબંદરમાં વીજળી પડતા બેના મોત. કચ્છના નખત્રાણામાં જાણે કે ભર ચોમાસે વરસાદ વરસતો હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ તેજ પવન ફૂંકાયો અને વરસાદી વાદળો બંધાયા. પવન સાથે ભારે વરસાદ ખાબકતા નખત્રાણાના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. નખત્રાણાની ગલીઓ જાણે કે નદીમાં પલટાઈ ગઈ. સાંજના સમયે અચાનક જ ખાબકેલા મુશળધાર વરસાદે નખત્રાણાને પાણી પાણી કરી નાખ્યું. તેજ પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીના વહેણના દ્રશ્યો જોઈને કોઈને ન લાગે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. ચોમાસાના ધોધમાર વરસાદ બાદ સામાન્ય રીતે આ દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ એવો વરસાદ ખાબક્યો કે રસ્તા નદીમાં ફેરવાઈ ગયા, તે પણ ભર ઉનાળે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવાયો. નાગકા, રામવાવ, બકવદર ગામે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. પોરબંદરના ગામડાઓમાં વીજળી પડતા 2 લોકોના મોત નિપજ્યા. સોઢાણા અને શિશલી ગામે વીજળી ત્રાટકતા 2 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડ તાલુકાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. ભાણવડ ગ્રામ પંથકમાં ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો. અચાનક સાથે વરસાદ શરૂ થયો. કોટડા, સાંગાણી પંથકમાં પણ વરસાદ પડતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી. તોફાની વરસાદે અમરેલી જિલ્લાને પણ બાનમાં લીધો. અમરેલીના બાબરામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદના દ્રશ્યો એવા સામે આવ્યા કે જાણે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય. પવનની તેજ ગતિ અને બીજી તરફ વરસાદનું આક્રમણ. બાબરામાં ભારે વરસાદથી ચોમાસા જેવો ઘાટ ઘડાયો. બપોર જોઈમાં જે રીતે પવન ફૂંકાયો હતો, જે રીતે તોફાન આવ્યા બાદ વાવાઝોડાએ પરિસ્થિતિ કરી દીધી હતી, તે પ્રમાણેના દ્રશ્યો અમરેલીની અંદર પણ જોવા મળ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજના જે અત્યારના દ્રશ્યો છે જે મેં આપને બતાવી રહ્યા છે. ભારે કડાકા ભડાકા થઈ રહ્યા છે. બીજી તરફ પવન આપ જુઓ તો જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. ઘરની અંદરથી લીધેલો આ વિડીયો છે.
માં પણ વ્યક્તિ મોબાઈલમાં વિડિયો શૂટ કરતા સમયે હાથ કાપતા હોવાની વાત કરી રહ્યા છે. બાબરાના આ દ્રશ્યો તે માટે ચિંતાકારક છે કારણ કે અનેક જગ્યાએ નુકસાન થઈ શકે છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું કે વૃક્ષો પણ ધરાશાયી થયા હશે, કેટલાક જગ્યાએ વીજ કનેક્શનને પણ અસર થઈ હશે. અમરેલીના બાબરા આ દ્રશ્યો વાવાઝોડું ત્રાટક્યું હોય તેનો પુરાવો છે. હું સમજીને આપ આ દ્રશ્યો જોઈ શકો છો. તો ન ફક્ત બાબરા, ભારે વરસાદની પરિસ્થિતિ અમરેલીના વડીયા અને નાના ભંડારિયામાં પણ વરસાદ થયો. વડીયાના સૂર્યપ્રતાપગઢ, બાટવા, દેવલી, સનાળા સહિતના ગામોમાં વરસાદ. અસહ્ય બફારાથી લોકોને રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેતીના પાકને વ્યાપક નુકસાનીની સ્થિતિ છે. જે સારો પાક આવવાનો હતો તે પાક નુકસાનગ્રસ્ત થઈ ગયો છે. અમરેલીના નાના ભંડારિયામાં પણ વંટોળિયો વરસાદ વરસ્યો. ભર ઉનાળે વરસાદ એટલો વરસ્યો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું. ભારે વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. એ દરમિયાન આપ અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે. નાની ભંડારિયામાં વરસાદ આવ્યો એટલો કે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું. જે દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખેતરો તો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક નદીમાં પૂર આવી જવાને કારણે સ્થાનિકો પણ જે છે તે ચિંતા થઈ ગયા છે. કારણ કે તે પ્રકારની કોઈ વ્યવસ્થા કે તૈયારી પણ સ્થાનિકોએ સ્વાભાવિક રીતે કરી હોય કે સ્થાનિક નદીમાં પૂર આવશે. આ તરફ વલસાડના ધરમપુર, કરા સાથે વરસાદ, ગઢી અને બિલદા વિસ્તારમાં વરસાદ. વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ. વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. કોટડા ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. અચાનક શરૂ થયો છે. કોટડા સાંગાણી પંથક અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. કોટડા સાંગાણીમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાનો માહોલ સર્જાયો છે. અહીંયા પણ અમરેલી વાળી છે. માણેકવાડા, રાજગઢ, માંડા, વડિયા સહિતના ગામોમાં વરસાદ. વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજ છે તે જોવા મળી રહ્યું છે. કોટડા સાંગાણીના દ્રશ્યો કે જ્યાં આગળ કરા સાથે વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારો કે જ્યાં આગળ મોટા મોટા કરા પડ્યા છે અને વાવાઝોડા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ ખૂબ જ વધારે હોય તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. તો રાજકોટના જ વધુ એક વિસ્તારની વાત કરીએ. ગોંડલ પંથકમાં પણ વરસાદમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે સર્જાયો છે મિની વાવાઝોડા. તાલુકાના તરેડી, શ્રીનાથગઢ, મોવિયા સહિતના ગામોમાં ફૂંકાયો છે ભારે પવન. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન સાથેનો આ વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ ધોધમાર વરસાદ સહન કરી રહ્યા છે સ્થાનિકો, ખેડૂતો, ખેતીનો પાક. બીજી તરફ આ ધોધમાર વરસાદ, ભારે પવન લઈને કનેક્શન ને અસર થઈ રહી, વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. અંબાજી ડાંગમાં જોરદાર વરસાદ કાપ્યો. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ. યાત્રાધામ અંબાજીમાં પણ વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ફરી વરસાદે પધરામણી કરી. ચોમાસા પહેલા જાણે કે મેઘરાજા મન મૂકીને વરસવા ઉતાવળા બન્યા. વરસાદ એટલો અનરાધાર કાપ્યો કે અંબાજીના રસ્તા પર સહેલાબ જેવી સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકો અટવાયા. વરસાદનું જોર વધતા અંબાજી નીચાણવાળી વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો આ વરસાદ ખેડૂતોને રડાવી પણ રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં હાલ બાજરી, અડદ, મગ સહિતના પાકોનું વાવેતર થયેલું છે, જેમાં નુકસાનીની આશંકા છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય એમ સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો. ડાંગના આહવામાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. સોમવારથી લઈને બુધવાર સુધીમાં દરરોજ બપોર બાદ આહવામાં મેઘરાજાએ પધરામણી કરી. પવનના સુસવાટા સાથે બુધવારે પણ થોડા સમય માટે મેઘરાજાએ તાંડવ મચાવ્યું. અસહ્ય ગરમી વચ્ચે પ્રવાસીઓ ખુશખુશાલ થયા. જોકે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનીની આશંકા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ વરસાદે હાજરી પુરાવી. જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. આઝાદ ચોક, માંગનાથ ચોક, વણઝારી ચોકમાં વરસાદી ઝાપટા પડતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી. જોકે આંબાવાડીઓમાં કેરીના પાક ખરી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા. પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. નાગકા, રામવાવ, ભગવદર ગામે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર મોટી આફત આવી પડી. રણ પ્રદેશ કચ્છમાં પણ ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. સતત ત્રીજા દિવસે કચ્છના કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભીંજાઈ ગયા હતા. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. આ તરફ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો. ધીમી ધારે વરસાદ વરસતા અંબાજીમાં યાત્રિકો ભીંજાયા. ભીષણ ગરમી વચ્ચે આકાશમાંથી અમી છાંટા વરસતા અંબાજી આવેલા ભક્તો ભીંજાયા. સવારથી જ અંબાજીમાં વરસાદી વાદળો ઘેરાયા હતા.
બપોર બાદ આ વાદળો વરસાદ બનીને વરસ્યા. 2-3 દિવસથી અંબાજી પંથકમાં વાદળછાયું વાતાવરણ હતું ત્યારે આજે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી. સતત બીજા દિવસે અંબાજીમાં વજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે વરસાદથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ, કેમ કે ઉનાળુ પાક પર આકાશી આફત વરસતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી પરિસ્થિતિ છે. બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ડાંગ જિલ્લા જાણે કે ચોમાસાની યાદ અપાવી દીધી. કેટલાય દિવસોથી ડાંગમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા તો ચોમાસા જેવો વરસાદ વરસ્યો. ધીમીધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. ગુજરાત માત્ર ગિરિમથક સાપુતારામાં વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું. અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે ડાંગર, વરાઈ, નાગલી જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે. વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલચો આવ્યો હતો. આજે પણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસ્યો. ધરમપુર અને આસપાસના વિસ્તારમાં આજે પણ ખૂબ જ ભારે પવન સાથે તોફાની માહોલમાં વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા. ધરમપુરના બોપી, નડગદરી અને હનુમંતમાળ વિસ્તારમાં તો કમોસમી વરસાદ વરસ્યો અને ભારે પવન સાથે વરસ્યો. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે કેરીના પાકની નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતો ચિંતાનો માહોલ છે. હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી યથાવત છે. અત્યારે અમરેલીથી વધુ એક મહત્વના સમાચાર. અમરેલી કાઠીના આંબરડીમાં ફૂંકાયો ભારે પવન. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વંટોળિયું જોવા મળ્યું છે અમરેલીમાં. ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પહેલા અમરેલીના કેટલાક બાબરા સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વાવાઝોડા સાથે પવન જોવા મળ્યો છે અને અહીંયા આગળ રેતીલું તોફાન આવી ગયું હોય તે પ્રમાણે વંટોળિયું જોવા મળ્યું છે. વાવાઝોડું તેની સાથે સાથે વીજળી. સ્થાનિકો જે મોબાઈલની અંદર વિડીયો શૂટ કરી રહ્યા હતા તેઓ ઉચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે કોઈ પણ વિચાર્યું નહીં હોય કે ભર ઉનાળે આ રીતે પરિસ્થિતિ જોવા મળશે. પશુધન ત્યાં જોવા મળી રહ્યું છે. આ વંટોળિયું આવતાની સાથે સાથે લોકો ત્યાં ઉભા હતા અને આ વીજળીનો કડાકાના દ્રશ્યો અહીંયા જોવા મળશે. આ બ્લાસ્ટ થયો હોય જાણે વીજળીનો તે પ્રમાણેની પરિસ્થિતિ અમરેલી જોવા મળી છે. લાઠીના આંબરડીમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બીજા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. વંટોળિયાના પતરા ઉડી ગયા છે. એક મકાનની અસર થઈ હતી. આ દ્રશ્યો આપ જો હતું ન હતું થઈ ગયું. જે પતરા ઉડી ઉડીને આસપાસના વિસ્તારોમાં જઈને પડ્યા છે. લોકો સદનસીબે બચી ગયા કે કોઈને ઈજા નથી થઈ. એટલી ધૂળ ધૂળ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. ધીકાના મેટોડા, ખીરસરામાં વરસાદ, વાજડીવા, રાતૈયા, ચીભડામાં પણ વરસાદ. હવામાન વિભાગે કરી મોટી આગાહી. રાજ્ય કેવડા વાતાવરણનો માર. ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, થંડરસ્ટોર્મ વરસાદ વરસી શકે છે. રિજન મેં આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન હૈ ઓર ઉસકે બાદ ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ગુજરાત ઓર સૌરાષ્ટ્ર દોનો રીજન મેં ઓર આજ કે લિયે જો આઇસોલેટેડ પ્લેસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ સાબરકાંઠા, અરાવલી, મહીસાગર, છોટા ઉદયપુર, પંચમહાલ, ખેડા, અહેમદાબાદ ઓર ગાંધીનગર ઓર લાઇટ રેન કે સાથ સાથ થંડરસ્ટોર્મ ભી આઇસોલેટેડ પ્લેસીસ પે હોંગે. માત્ર વરસાદરૂપી આફત જ નહીં પરંતુ આકાશમાંથી અગનતા પણ વરસશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે. એટલે થોડા દિવસ ઠંડક બાદ લોકોને ફરી કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી 5 દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ભીજવાળા અને ગરમ પવન ફૂંકાશે. તો હીટવેવ
आजकल और परसों डे वन डे टू डे थ्री के लिए गुजरात रीजन में वलसाड और सूरत के लिए हीट वेव की वार्निंग दी गई है। क्यांक विरोध तो क्यांक उबाड़ो, वीज पुरवठो खोरवाता मोगरी गामना ग्राहको रोषे भराया। વારંવાર વીજળી પુરવઠો ખોરવાતા કરમસદના લોકો વિફર્યા, કંટાળી ગયેલા લોકોએ કરમસદમાં એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ કરી, વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના સ્થાનિકો રોષે ભરાયા, ધુઆપુઆ થયેલું ટોળું એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યું, હલ્લાબોલ કર્યો, ઓપરેટર અને સિક્યુરિટીને મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે। મહત્વનું છે કે ભારે પવનને લઈ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો। આ તરફ વડોદરાના ફતેગંજ સબ ડિવિઝન ઓફિસે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો, સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાથી લોકોએ સબ ડિવિઝન કચેરી પર પહોંચી રજૂઆત કરી। સ્થાનિકોનો આક્ષેપ છે કે પહેલા બે દિવસનું 300-700 રૂપિયા વીજ બિલ આવતું હતું, પરંતુ હવે 2000 રૂપિયાનું વીજ બિલ પણ 12 દિવસમાં પૂરું થઈ જાય છે, જેથી પુરવઠો ખોરવાઈ જતા અંગ દજાડતી ગરમીમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે આ અંગે અધિકારીને સવાલ કરવામાં આવતા તેમણે તમામ આરોપો નકાર્યા, સાથે જ રિચાર્જ પૂરું થઈ જવાની વાતને લઈને કહ્યું કે વધારે વપરાશ હોવાથી રિચાર્જ પૂરું થઈ જાય છે, તેમજ કંપનીના નિયમ અનુસાર જ કામ કર્યું હોવાનું પણ જણાવ્યું। ગાંધીનગરમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘનું વિરોધ પ્રદર્શન, ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના આશરે 300 જેટલા કર્મચારીઓ પોતાની માંગને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા। કર્મચારીઓએ કુલ 15 જેટલી માંગ માટે આશરે 6 માસથી લડત આપીને વિરોધ કરી રહ્યા છે। એજન્સી સમયસર પગાર અને પ્રવાસનું ભથ્થું ન આપતી હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। સાધુ બનાવવા માટે બાળકનું બ્રેઇનવોશ કર્યાનો ચોંકાવનારો આક્ષેપ, ગીર ગરડા સ્વામી અને બાળકની ઓડિયો ક્લિપથી ખળભળાટ। સાંભળ્યું તમે, ગુરુકુળના એક સ્વામી બાળક હટના પાઠ ભણાવી રહ્યા છે। ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો, આહવા પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો। ભરૂચના આજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો, આહવા પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો। ભરૂચના આજ આરજી વાળમાં વાવાઝોડામાં એક મકાનના છાપરા ઉડ્યા, વાતચીત કરતા સ્વામીએ કહ્યું કે આ નાઇટ ક્રિકેટ એ ક્રિકેટ રમત વિશે જ વાત છે, અમે બાળકોને દરરોજ રાત્રે ક્રિકેટ રમાડીએ છીએ, આ વિશે જ વાત છે, આનો કોઈ બીજો ઊંધો અર્થ નીકળતો નથી। તરફ સુરતના મોટા વરાછા સ્થિત સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં સુખ સમાધાન, કલાકો સુધી સરથાણા પોલીસ મથકે સમજાવટ બાદ સગીર ઘરે પરત જવા માની ગયો, પોલીસ સગીર અને પરિવારને સામસામે બેસાડીને સમજાવ્યા, સમજાવટ બાદ કિશોર પરિવાર સાથે ઘરે જવા તૈયાર, કિશોર પરિવાર સાથે અમદાવાદ આવવા રવાના થયો, કિશોરે મોટા થઈને સાધુ બનવાની ઈચ્છા ધરાવી, 17 વર્ષના સગીરને બળજબરીપૂર્વક સાધુ બનાવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ હતો, પુત્રનું બ્રેઇન વોશ કરીને સાધુ બનાવી દીધો હોવાનો હતો આક્ષેપ, પોલીસની મધ્યસ્થિતિ બાદ મામલો થાળે। આ તરફ રાજકોટમાં પણ અરજદારોની લાંબી લાઈનો લાગી, જાતિના દાખલા સહિતના પ્રમાણપત્રોમાં લોકો લાઈનમાં લાગ્યા, ધૂમધકતા તાપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। લાંબી લાઈનોના આ દ્રશ્યો રાજકોટના છે। રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી, કોલેજના એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધૂમધકતા તડકામાં અરજદારોની લાંબી કતારો જોવા મળી, બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિનલ સર્ટી લેવા પહોંચેલા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધગધગતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, જેને લઈ વાલીઓમાં ભારે આક્રોશ છે। ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે કોઈ અન્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઈન ઉભા રહેવા મજબૂર બન્યા છે। એડમિશન પ્રક્રિયામાં જાતિના દાખલા સહિતના પ્રમાણપત્રોની જરૂર હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ તડકામાં લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ગુજરાતની શાન સમા સાવજોનો અદ્ભુત વિડિયો અમરેલીથી સામે આવ્યો છે, 10થી પણ વધુ સિંહનું ટોળું દેખાય, કોણે કહ્યું સિંહ ટોળા ન હોય, હવે સિંહના પણ ટોળા હોય છે, વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો આ દ્રશ્યો, અમરેલીના ધારી ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે બે નહીં ત્રણ પણ નહીં,
પરંતુ એક સાથે 10 સિંહનું ટોળું દેખાયું। એક સાથે મોટી સંખ્યામાં સિંહના દર્શન થતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા। જંગલનો રાજા કહેવાતા સિંહ અહીં મસ્ત રીતે આંટા ફેરા મારતા દેખાયા। સિંહ, સિંહણ અને સિંહ બાળનું ટોળું લટાર લગાવવા નીકળ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। 10થી વધુ સિંહનું ટોળું રોડ ક્રોસ કરી રહ્યું હોય તે દ્રશ્યો સામે આવતા સિંહ પ્રેમીઓ રોમાંચિત થઈ ગયા। સિંહ પરિવાર ગ્રુપમાં જંગલ નીકળ્યા હોય ઘટના કેમેરામાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક સિંહ, સિંહણ અને સિંહ બાળ રસ્તો પસાર કરી રહ્યા છે। આ વિડિયો ધારીના આંબરડી વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આંબરડીના સફારી પાર્ક રોડ પર ભાગ્યે જોવા મળ્યા સિંહના ટોળાના દ્રશ્યો દેખાયા। સિંહનું ટોળું રસ્તો પસાર કરી રહ્યું હતું ત્યારે કેટલાક રાહદારીઓએ આ અદભુત પળ કેમેરામાં કેદ કરી લીધી। રાજકોટમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી, આઈસ્ક્રીમ અને બરફના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ। ગરમીમાં બરફ કે આઈસ્ક્રીમ ખાનારા જેથી જજો। રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। વેપારીઓ વધુ ખાઈ લેવાની લાલચે તમારા સ્વાસ્થ્ય સાથે ચીડા કરી રહ્યા છે। રાજકોટમાં આવા જ લીભાગુ વેપારીઓ સામે દવાઈ બોલાવાઈ છે। આરોગ્ય વિભાગે રાજકોટમાં ઠેર ઠેર તપાસ હાથ ધરી, જેમાં મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઈટ આઈસ્ક્રીમમાં ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો છે। આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ આ એકમ પહોંચી હતી અને આઈસ્ક્રીમના નમૂના લેવા, જેમાં ઘણી વિગતો ન હોવાનું સામે આવ્યું। લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, પદાર્થોના વર્ગીકરણ સહિતની માહિતીઓ લખવામાં ન આવી હોવાનો ઘટસ્ફોટ થયો। બીજી તરફ રાજકોટમાં જ બરફ બનાવતી ફેક્ટરીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી। 4 ફેક્ટરી પાસે બરફ બનાવવાનું લાયસન્સ જ નથી। આઈસ ફેક્ટરી, મહાદેવ આઈસ ફેક્ટરી, નવદુર્ગા આઈસ ફેક્ટરી, કૃષ્ણા અને નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેક્ટરી સહિતની ફેક્ટરીઓએ નોટિસ પટકારાઈ છે। ઉપરાંત તમામને લાયસન્સ રિન્યુ કરવા બાબતે પણ નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત બરફ બનાવતી જગ્યામાં સાફ સફાઈનો અભાવ પણ જોવા મળ્યો છે, જેથી આ મામલે કાર્યવાહી કરવામાં આવી। પોરબંદર માર્કેટ યાર્ડમાં ખાસ પ્રકારની કેરી, બરડાની કેસર કેરીનો ભારે ધબધબો। કેરીની સિઝન શરૂ થતા જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થઈ। માર્કેટમાં હાલ કેરીની બરડાની કેસર કેરીનો ભાવ ગીરની કેસર કેરી કરતા 400-500 રૂપિયા વધુ બોલાઈ રહ્યો છે અને ગીરની કેસર કેરીને પૂરતો ભાવ નથી મળી રહ્યો। વેપારીઓનું કહેવું છે કે હાફૂસ કેરી એક સપ્તાહ બાદ બંધ થઈ જશે, ત્યારબાદ કેસર કેરીનો યોગ્ય ભાવ મળી રહેશે। ગીરની કેસર કેરી કરતા બરડાની કેસર કેરીને ઊંચો ભાવ છે, છતાં બરડા ડુંગરની જ કેરી ખરીદવાનો સ્થાનિકોનો આગ્રહ જોવા મળે છે। માર્કેટિંગ યાર્ડમાં હાલ 10 કિલોના 8,000 જેટલા કેસર કેરીના બોક્સની આવક થઈ હતી। 5,000 જેટલા બોક્સ બરડાની કેરીની આવક હતી, જેનો 10 કિલો બોક્સનો ભાવ 800-1400 રહ્યો હતો। જ્યારે ગીરની કેસર કેરીની આવક 3,000 જેટલા બોક્સ થઈ હતી, જેનો 10 કિલોનો ભાવ 500-1000 રહ્યો હતો। પોરબંદરના સ્થાનિક કાટવાણા, ખંભાળા, બિલેશ્વરમાંથી કેરીની સારી આવક જોવા મળી રહી છે। હાલ બજારમાં હાફૂસ કેરી 50-70 રૂપિયા કિલો મળતી હોવાથી બરડા અને ગીરની કેસર કેરીનો ભાવ નથી મળી રહ્યો। જીરું વરિયાળીના ભાવમાં સુધારો થતા ઊંઝા માર્કેટ યાર્ડ પાકથી ઉભરાઈ ગયું છે, જો ભાવને લઈને। ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ જીરું, વરિયાળી, ઈસબગુલની મફત આવક શરૂ થઈ, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે જ જીરાનો ભાવ 12,000 હતો, આ વખતે 4,200 આવી ગયો છે। જોકે ખેડૂતોને આટલો ભાવ પરવડે તેમ ન હોવાથી માર્કેટ યાર્ડમાં ખેડૂતો જીરું ઓછું લાવ્યા હતા, જેથી 1200-1500 રૂપિયાનો ભાવ વધારો કરાયો, તેથી જીરાનો ભાવ હવે 5,400 પહોંચ્યો। તો બીજી બાજુ વરિયાળી ઈસબગુલના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો છે। મહત્વનું છે કે ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરું, વરિયાળી, ઈસબગુલ અને અન્ય જણસીની આવક શરૂ થઈ ગઈ છે। માર્કેટ યાર્ડમાં છેલ્લા 10-15 દિવસમાં જીરું, વરિયાળી, ઈસબગુલના ભાવમાં ભારે જોવા મળી। ગત વર્ષે જીરુનો ભાવ 12,000 હતો, પરંતુ આ વર્ષે જીરુનો ભાવ 4,200 આસપાસ પહોંચ્યો। ખેડૂતોને આ ભાવ પરવડે તેમ ન હતો। ભાવ ઓછો હોવાને કારણે ખેડૂતો માર્કેટ યાર્ડમાં જીરું ઓછું લાવ્યા, જેથી 10-15 દિવસમાં જીરુના ભાવમાં 1200-1500 રૂપિયા સુધારો જોવા મળ્યો। તો બીજી બાજુ વરિયાળી અને ઈસબગુલના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો। આ મામલે ઊંઝા એપીએમસીના ચેરમેને જણાવ્યું છે કે ખેડૂતોને સારો ભાવ મળવો જ જોઈએ, આનાથી ઓછો ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી। ચોરી કરીને ગોવામાં મોજશોખ કરવો ભારે પડ્યો, વડોદરામાં 2 આરોપી પોલીસના હાથે પકડાયા। બાઇક ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગ કરી મોજશોખ કરવા ગોવા ભાગી જતા 2 શખ્સો પોલીસ સગંજામાં આવ્યા। વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 3 તોલા સોનાની ચેઇન તોડીને બાઇક પર આવેલા 2 શખ્સ ફરાર થઈ ગયા હતા। આ મામલે વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સમા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે બંને રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેઇન, 2 બાઇક અને મોબાઈલ મળી પોલીસે કુલ રૂપિયા 3,67,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહત્વનું છે કે આરોપી વૈભવ જાદવ બીએસસી અને આરોપી ભાવિન ચાંટપા
બીબીએ નો અભ્યાસ જુનાગઢ ખાતેની કોલેજ કરતા હતા. જોકે ભણવામાં ધ્યાન આપવાના બદલે મોચોક માટે તેઓ આવડા રવાડે ચડી ગયા હતા અને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.